नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। वडोदरा महानगर पालिका की एक और लापरवाही आई सामने, कुबेर भवन कस्बा दराटी की ऑफिस में छत का हिस्सा हुआ धराशायी। लहरीपुरा गेट की मरम्मत का कार्य एक साल बाद भी ना होने के चलते मेयर ने आर्कियोलॉजी डिपार्टमेंट के सामने अपनाया कड़ा रवैया, शिकायत दर्ज करवाने की कही बात। सूरत के महिला मेयर के साथ हुई घटना के खिलाफ आम आदमी पार्टी ने भाजपा के सामने किया विरोध प्रदर्शन, पुलिस ने प्रदर्शन रुकवाते हुए आपके नेता और कार्यकरों की गिरफ्तारी। आइए अब देखते हैं खबरें विस्तार से। कल सूरत के मेयर हिमाली बोगवाला के साथ पुलिस की ओर से गलत बर्ताव किया गया और उनके साथ हुई खींचतान में महिला मेयर के कपड़े भी फट गए। वैसे ये जो पूरा वाकया हुआ उसके सामने वडोदरा शहर आम आदमी पार्टी की ओर से आज विरोध जताया गया। दरअसल भारतीय जनता पार्टी की तानाशाही के सामने विरोध प्रदर्शित करते हुए आम आदमी पार्टी के प्रमुख वीरेन रामी, पूर्व प्रमुख प्रतिमाबेन पटेल समेत कार्यकर बड़ी तादाद में डेरी टेन सर्कल पर इकट्ठा हुए सभी अग्रणी और कार्यकरों की ओर से भारतीय जनता पार्टी के खिलाफ हाथ में प्ले कार्ड लिए सूत्रोच्चार किए जा रहे थे। उसी दौरान पुलिस वहां पर पहुंची और पुलिस की ओर से आम आदमी पार्टी के अग्रणी और कार्यकरों की गिरफ्तारी कर ली गई, जिसके चलते आम आदमी पार्टी के अग्रणी और कार्यकर और पुलिस के बीच में घर्षण के दृश्य भी सामने आए। शांति नहीं रहा है, भजन कीर्तन नहीं रहा है, राम धुन नहीं रहा है, तो बहुत जल्दी भाजपा घर भेगा थवाना दिवस आवशे अने आज ना दिवसे अमे महिलाओ आ वस्तु ने वखोड़िए छे। મારી માંગણી છે, ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસ હતો અને આટલા સારા આટલા મોટા દિવસની અંદર જે રીતે સુરતના અમારા કોર્પોરેટર એક ભાઈને કોર્પોરેટરનું ગળું દબાવવાની કોશિશ કરી, બહેનને કપડાં ફાડી અને એમને પરેશાન કરવામાં આવે, મને આનાથી વધારે શબ્દો હું નહીં કરી શકું, કારણ કે આપણે પણ સંસ્કારી લોકો છે, ભાજપ જેવા નિર્લજ્જ અને બેશરમ લોકો નથી, એટલે આનાથી વધારે હું કંઈ નહીં કહું કે એક બહેનને આ રીતે, તમારી દીકરી નથી, તમારા ગુજરાતની દીકરી નથી, તમારા દેશની દીકરી નથી, આ રીતનું તમે વર્તન કરો કેટલું સારું લાગે છે, તમને શોભા દે છે। સીઆર પાટીલ બુટલેગર એક પ્રમુખ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને એમના શહેરની અંદર આ રીતની કાર્યવાહી થાય છે, ખૂબ જ શરમજનક છે, નિંદનીય છે। આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, પોલીસોને સસ્પેન્ડ કરવામાં આવે, એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દેશના પ્રધાનમંત્રી તમે પણ શરમ કરો, તમારા જ ગુજરાતની બહેન દીકરીઓની અંદર, તમારા જ સરકારની અંદર, તમારા જ પ્રમુખના પ્રદેશ પ્રમુખના શહેરની અંદર આ રીતે બહેનની ઉપર આવી રીતે હુમલો થાય છે, ખૂબ જ શરમજનક છે। તમે પણ રાજીનામું મૂકી દો, આ ભાજપની સરકાર બહુ જલ્દી ઘર ભેગી થશે। ગઈકાલે સુરતની અંદર જે કોર્પોરેટર સાથે જે ઘટના બની છે, કોર્પોરેટર ધરણા પર બેઠા હતા, એ પોલીસ કર્મીઓ દ્વારા એ લોકોને માર મારવામાં આવ્યો છે અને મહિલા કોર્પોરેટરને કપડાં ફાડી નાખવામાં આવ્યા છે। સત્તાધારી પક્ષ જો મહિલાઓની સુરક્ષા નથી જાળવી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે। સરકાર મોટી મોટી વાતો કરે છે મહિલાઓની સુરક્ષા માટે, ક્યાં છે આજે સુરક્ષાઓ? જ્યારે આજે ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ, સત્તાધારી જે કર્મચારીઓ બેઠા હતા, એ લોકોને આજે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે અને એ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો સરકાર આજે દીકરીઓ બચાવવાની મોટી મોટી વાતો કરે છે, ક્યાં છે આજે મહિલાઓની સુરક્ષા? સરેઆમ દીકરીઓના ગળા કાપવામાં આવે છે, સરેઆમ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ ઉપર હાથ લગાવવામાં આવે છે। તો સત્તાધારી પક્ષ જો બહેનોની સુરક્ષા નથી જાણી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે અને અમને મહિલાઓને સુરક્ષા માટે પ્રોટેક્શન આપી। સુરતની અંદર કોર્પોરેટર પર અને મહિલા કોર્પોરેટરના કપડાં ફાડ્યા છે એના વિરોધની અંદર અમે કહી દઈએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ લોકશાહીની અંદર, આ ગાંધીના ગુજરાતની અંદર આ રીતે કોઈ દિવસ કામ ન થઈ શકે। આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, આ ગુજરાતની અંદર આ તાનાશાહી સરકારે લોકશાહીનું આજે હરણ કર્યું છે।
उज्ज्वला दिन को मनाते हुए जाफराबाद के कड़ियाली गांव में एक अनोखा आयोजन किया गया था। दरअसल वहां की मित्राज गैस एजेंसी की ओर से महिलाएं जो गैस का इस्तेमाल करती है उन्हें सही तरीके से गैस का इस्तेमाल कैसे किया जाए इस बारे में उज्ज्वला दिन को मनाते हुए मार्गदर्शन मुहैया करवाया करा। दरअसल लाइव गैस का डेमो भी उस दौरान आयोजित किया गया था और साथ ही महिलाओं को गैस का इस्तेमाल करते वक्त जो भी दिक्कतें होती है उनकी समस्याओं को सुनकर उनका हल भी मित्राज गैस एजेंसी की ओर से महिलाओं को इस मौके पर सुनाया गया। कोरोना नो पण नियमों नो पालन थई जाय कारण के हजू बधु पत्यो नथी एवो कड़ियाड़ी छे तो ग्राम पंचायत हशे तो पंचायत। जूनागढ़ से ये खबर सामने आ रही है जहां पर मुख्य माने जाने वाले एमजी रोड और जवाहर रोड पर गर्मी की वजह से डामर पिघल गया था। दरअसल 43 डिग्री गर्मी के चलते जूनागढ़ की सड़कों का डामर पिघल गया जिसके चलते आवाजाही कर रहे वाहनों के साथ दुर्घटना होते होते बची। दरअसल वाहन स्लिप हो जाने के चलते वाहन चालकों को काफ़ी दिक्कतों का सामना करना पड़ा और साथ ही जो आने जाने वाले लोग थे उन्हें भी काफ़ी दिक्कतें हो रही थी। ऐसे में इस वक्त तो वहां पर मिट्टी का छिड़काव करवा दिया गया है लेकिन जिस तरीके से गर्मी बढ़ती जा रही है ऐसे में ये समस्या और भी बढ़ सकती है ऐसी बातें लोगों में उठ रही है। हाँ भाई हूँ एक जूनागढ़ नो रहवासी छे मारो नाम मेहर भाई मारे बे बार तो संपला ना पटा टूटी गया हूँ आई मजूरी करूँ गयो तो आ तो हवार में तो कहीं हतु नहीं पचास 10-11 वागे तो उगरियो पचास तो रोड ने उले काठे पानी पीवा जा तो टाका पा है टाका पा तो मारा संपला ना पटा टूटी गया तो संपला बीजा लेवा पड़े के आगे हूँ से आ तो उले काठे जावा बाटे भीख लागे। मालियाहाटीना के जूथल गांव से ये खबर सामने आ रही है जहां पर डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा का अनावरण किया गया। मालियाहाटीना के जूथल गांव में राजरत्न युवक मंडल के युवा और समस्त अनुसूचित जाति समाज की ओर से डॉक्टर बाबा साहेब अम्बेडकर जी की 131वीं जन्म जयंती के चलते भव्य रैली और उनकी प्रतिमा के अनावरण के कार्यक्रम को आयोजित करवाया गया था जिसमें समाज के अग्रणी विधायक जिला पंचायत के सदस्य तालुका पंचायत के सदस्य भाजपा के कार्यकर और अग्रणी ग्राम पंचायत के सरपंच और सदस्य और साथ ही अनुसूचित जाति समाज के अग्रणी बड़ी तादाद में उपस्थित रहे थे। वैसे इस मौके पर समाज की छोटी बच्चियों के हाथों डॉक्टर बाबा साहेब अम्बेडकर जी की प्रतिमा का अनावरण करवाया गया। आने वाले वक्त में रमजान ईद और परशुराम जयंती का त्यौहार आने वाला है। ऐसे में इन त्योहारों के दौरान शांति बरकरार रहे इसी आशय से पालेज पुलिस थाने में नए आए हुए PI प्रदीप सिंह वाघेला की अगुवाई में और मार्गदर्शन के तहत शांति समिति की मीटिंग का आयोजन हुआ था जिसमें पालेज के आसपास के सभी गाँव के सरपंच और सदस्य गाँव के निवासी बड़ी तादाद में उपस्थित रहे थे। वैसे नए आए हुए PI के मार्गदर्शन के तहत सभी अग्रणियों के साथ बातचीत कर आने वाले त्योहारों में सभी को शांति और भाईचारा बनाए रखने की अपील की गई। हूँ जिला पंचायत सभ्य 22 पालेज सलीम खान रहमान खान पठान। आज रोज पालेज पुलिस स्टेशन नी अंदर शांति समिति नी मीटिंग रखाई गई थी एनी अंदर नवा आवेला PI साहेब वाघेला साहेब जेमने अमने शांतिपूर्ण सांभळ्या अने बधीज रीतना कोईपण काम में गमे तेवी जरूर पड़े ये अमने खातरी आपी है ने पालेज एकता प्रतीक है। पालेज में आज तो आज सुधी कोईपण जाति धमाल थी नहीं कि अमरा गाम में कोई बार डिस्प्यूट उभा थिया नहीं कि ज्या आगे मिलिटरी के कोई कर्फ्यू लगेलो हो। पालेज एकता एक प्रतीक है प्रतीक रहने रहू तमाम हिंदू मुस्लिम भाईओं ने ईदनी
અને પરશુરામની જે હમણાં જે તહેવારો આવે છે એ બંને કોમોને હું શુભેચ્છા પાઠવું છું। नर्मदा केवड़िया के एकता नगर की बस में अचानक आग लगने की घटना घटी। हालांकि दमकल विभाग को तुरंत ही जानकारी दे दी गई और दमकल विभाग ने मौके पर पहुंचकर आग पर काबू भी पा लिया। वैसे घटना में किसी के हताहत होने की कोई जानकारी सामने नहीं आई है। नर्मदा जिले के राजपिपला एसटी डेपो से बस सुबह नघाटपुर के लिए रवाना हुई थी। बस चालक प्रशांत भाई तड़वी और महिला कंडक्टर अरुणा बेन ने राजपिपला नघाटपुर बस को रूट के अनुसार ही निकाला था। उसी समय बस के आगे के बोनेट से अचानक धुआं निकलने की शुरुआत हुई। तब प्रशांत भाई तड़वी ने अपनी सूझबूझ से अपनी जान जोखिम में डालकर बस के अंदर रखे फायर सिलेंडर से आग बुझाने की कोशिश करते हुए दमकल विभाग को जानकारी दे दी, जिसके बाद दमकल विभाग की गाड़ी मौके पर पहुंच गई और आग पर काबू पा लिया, जिसके चलते इस घटना में किसी के नुकसान होने की कोई जानकारी नहीं आई है। आप बोली सारे तक हूँ कार्य खबर नहीं केटलू के ताल जो है हुआ अपन कसू करवा तैयार नहीं तो राजूला में सद्गुरु सेवा महोत्सव कार्यक्रम का आयोजन हुआ, जिसके तहत आयोजित विभिन्न धार्मिक कार्यक्रमों में बड़ी तादाद में लोगों की उपस्थिति रही। राजूला शहर से ये खबर सामने आ रही है, जहां पर लुहार सुधारवाड़ी में सद्गुरु सेवा महोत्सव कार्यक्रम का आयोजन राजूला एकादशी सेवक परिवार की ओर से किया गया था। दरअसल इस कार्यक्रम के तहत परम पूज्य सद्गुरु श्री वासुदेव महाराज की ओर से धामधूम से सामैया करवाया गया, तो वहीं महाप्रसादी का आयोजन भी हुआ था। इसके अलावा रात के वक्त संतवाणी और सद्गुरुदेव की अखंड आनंद ज्ञानधारा के कार्यक्रम को भी आयोजित किया गया था। वैसे इस मौके पर राजूला के विधायक अमरीश देर विशेष तौर पर उपस्थित रहे थे, तो वहीं अन्य कई पदाधिकारियों की भी इस दौरान उपस्थिति दर्ज की गई थी। डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी की ओर से 25 करोड़ रुपयों के खर्च पर जमीन खरीदकर खुद के खर्च पर वाड़ी का निर्माण कर उसे समाज को भेंट दी जाने वाली है, जिसके चलते उसके भूमि पूजन के कार्यक्रम को आयोजित करवाया गया था, जिसमें क्षत्रिय समाज के लोग बड़ी तादाद में जुड़े थे। सावली तालुका के मुआल रोड पर बरोडा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी की ओर से क्षत्रिय समाज की मदद करने के आशय से जमीन खरीदकर अध्यतन वाड़ी बनाकर समाज को अर्पण करने की घोषणा की गई, जिसके बाद 25,000 से भी ज़्यादा क्षत्रिय समाज के अग्रणी और लोगों की उपस्थिति में उस जमीन के भूमि पूजन का कार्यक्रम आयोजित किया गया था। इस मौके पर राजभा गढ़वी और शीतलबेन ठाकुर का लोक डायरा भी आयोजित हुआ था, तो वहीं समाज के अग्रणियों की ओर से बरोडा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी की इस बात को काफ़ी सराहा भी गया। इसके अलावा उनकी ओर से इस मौके पर समाज की एक बेटी की शादी के लिए मदद करने का वचन भी दिया गया है। वैसे आपको बता दें कि इस कार्यक्रम के दौरान बरोडा डेयरी के चेयरमैन दिनू मामा, वाइस चेयरमैन जी पी सोलंकी, सांसद प्रभात सिंह चौहान, धर्मेंद्र सिंह वाघेला, राम सिंह वाघेला, बरोडा डेयरी के डायरेक्टर, अग्रणी सेना के अग्रणी और क्षत्रिय समाज के अग्रणियों की मौजूदगी दर्ज की गई थी। आज
सावली डेसर अने वडोदरा ग्राम्य थी हजारों की संख्या में मारो क्षत्रिय समाज तो खरो साथे साथे बीजा समाज ना लोको पर मोटी संख्या में उमटी पड़ा था अने एमनी साक्षी में आज भव्य भूमिपूजन कार्यक्रम राखी हतो। साथे साथे लोक डायरा सुप्रसिद्ध कलाकार राजभा गढ़वी शीतलबेन ठाकुर ने पण हाजरी उपस्थिति थी अने मारा बरोडा डीना चेरमेन वाइस चेरमेन माजी सांसद जिला पंचायत सदस्यशीओ तालुका पंचायत सदस्यशीओ आ बने तालुकाना सरपंचशीओ क्षत्रिय समाज आगेवनो तमाम वच्चे भव्य आयोजन करी अने समाज ने वाड़ी अर्पण करी छे। क्षत्रिय समाज नो ओडो वर्ग छे छता पण राजकीय स्थान जोवा जोईए तो अन्य कोम अन्य लोको राज कर्या छे आपुं शुं कहो छो बारमां? आ वखत मने भरोसो ने विश्वास छे आ तालुकामां क्षत्रिय समाज संगठित थई रह्यो छे एक मंडप नीचे संगठित थवानो छे आवनारा दिवसोमां आ समाज आ तालुकानुं नेतृत्व करवानो छे। आ समाज 2017 માં એકઠો થયો હતો એવું શું આગળ વાત થઈ રહી છે? ભૂતકાળની વાત નથી કરતો પણ હું છેલ્લા 12 મહિનાથી દરેક ગામે ગામ આ તાલુકામાં ફર્યો છું દરેકોના વિચાર જાણ્યા છે। આ તાલુકામાં ક્ષત્રિય સંબંધ 70% વસ્તી છે ત્યારે દરેક ક્ષત્રિય સમાજ એવું ઈચ્છી રહ્યો છે કે આ તાલુકામાં આપણા ક્ષત્રિય સમાજનો આગેવાન થવો જોઈએ। गुजरात स्थापना दिन को मनाते हुए विधायक सतीश भाई निशाड़िया की अगुवाई में शिनोर में भारतीय जनता पार्टी के कार्यकरों के लिए स्नेह मिलन कार्यक्रम का आयोजन करवाया गया था। 1960 में पहली मई के दिन गुजरात को अलग राज्य का दर्जा प्राप्त हुआ था, जिसके बाद हर साल पहली मई को गुजरात स्थापना दिन के तौर पर मनाया जाता है। ऐसे में शिनोर में गुजरात स्थापना दिन के मौके पर पूर्व विधायक सतीश भाई निशाड़िया की अगुवाई में सेगवा गांव में पटेल समाज वाड़ी पर तालुका भाजपा के कार्यकरों के स्नेह मिलन कार्यक्रम को आयोजित करवाया गया था। इस मौके पर विधायक सतीश भाई निशाड़िया, जिला पंचायत सादली बैठक के सदस्य सुमित्राबेन वसावा, शिनोर तालुका प्रभारी ऋत्विक भाई, जिला पंचायत शिक्षा समिति के कोऑपरेटिव सदस्य भास्कर पटेल, महामंत्री धर्मेश पटेल, तालुका जिला के होद्देदार और बड़ी तादाद में तालुका के भाजपा कार्यकरों की उपस्थिति दर्ज की गई थी। आज रोज शिनोर तालुका में सेगवा मुकामे भारतीय जनता पार्टी ना तमाम कार्यकरो चूंटायेला अने संगठन साथे रहीने आजे गुजरात ना स्थापना दिवस नी केक कापीने आजे उजवणी करवामां आवी। एमां शिनोर तालुकामांथी मोटी संख्या में जिला पंचायत तालुका पंचायत ना सभ्यो, संगठन ना होद्देदार श्रीओ ने खेडूत श्रीओ मोटी संख्या में हाजर रहीने आ स्थापना दिवस ने आज उजवणी करवामां आवी। तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर चैत्र माह के चलते मारुति मंदिर में 151 जितनी कुंवारी कन्याओं का पूजन और महाप्रसादी का आयोजन करवाया गया। चैत्र महीने के दौरान नर्मदा मैया की परिक्रमा करने के लिए गुजरात, महाराष्ट्र समेत दूर दूर से भाविक भक्त पहुंचते हैं। तिलकवाड़ा नर्मदा घाट पर हजारों की तादाद में परिक्रमावासी उमड़ पड़े थे। ऐसे में तिलकवाड़ा नगर की टीम नर्मदा के कार्यकर, नगर के युवा, महिलाएं और अग्रणियों की ओर से पूरे महीने परिक्रमा करने आने वाले लोगों के लिए चाय नाश्ते के साथ दो टाइम खाने का बंदोबस्त भी निःशुल्क करवाया गया था। वैसे चैत्र माह के आखिरी दिन तिलकवाड़ा मारुति मंदिर के पास प्रख्यात कथाकार वीरंची प्रसाद शास्त्री जी, चंद्रमौली स्वामी जी, मणि नागेश्वर मंदिर के संत साहब जी और तिलकवाड़ा मामलतदार आरजे चौहान की उपस्थिति में महाप्रसादी का आयोजन करवाया गया था। इसके अलावा 151 जितनी कुंवारी कन्याओं का
पूजा की गई और साथ ही कन्याओं को नोटबुक, पेन, चॉकलेट, आइसक्रीम, चुनरी और नगद पैसे समेत कई चीज़ों की भेंट भी दी गई। तिलकवाड़ा मारुति मंडल वासुदेव कुटीरना अने तिलकवाड़ा गामना सौ युवानो आखो चैत्र महीना में जे उत्तरवाहिनी नर्मदानी परिक्रमा चाली एमा तिलकवाड़ा युवानोए चा नास्तो शरबत अने बे टाइम जम्मानी खूब सुंदर सुविधा करी अने युवानोए तन मन अने धनथी आ कार्य ने हाथे लीधेलू अने आजे संपूर्ण थई रह्यु छे। अने आजे चैत्र महीनो पवित्र मास માતાજીનો પણ માસ કહેવાય, પિતૃઓનો પણ માસ કહેવાય અને આ ચૈત્ર અમાસના દિવસે આજે તિલકવાડા મારુતિ મંદિર ખાતે 151 જેટલી કન્યાઓનું કન્યાપૂજન તેમજ કન્યાઓને મહાપ્રસાદી લેવડાવવામાં આવી રહી છે અને સૌ તિલકવાડાના યુવાનોએ આ કાર્યમાં તન મન ધનથી અને બીજા કોઈ લોકોએ પણ અમને જે તન મન ધનથી સુવિધા આપી છે એ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। नमामि देवी नर्मदे। पवित्र चैत्र मास नो आजे छेल्लो दिवस छे पण पड़वाथी आरंभथी माडीने आजे अहींया प्रतिदिन नर्मदानी परिक्रमानो तो महिमा छे पण अहींया उत्तरवाहिनी परिक्रमा करवा माटे बहु मोटी संख्यामां भाविक भक्तजनो गुजरातना, राजस्थानना, महाराष्ट्रना अन्य राज्योथी पण अहींया यात्रा करवा माटे आवे छे। वेली सवारे थी चालवानुं शुरू करे अने 15-17-18 किलोमीटरनी आ यात्रा छे के ते खूब उत्साह ने आनंदपूर्वक करे छे। त्यारे हवे आ अवसरे तिलकवाड़ाना गामना मारुति मंडळना बधा युवान भक्तो, युवान छोकराओ खूब सरस रीते बस सत्य चैत्रमास शुरू थयो एने आगला दिवसथी एवी सरस मजानी पूर्व तैयारी करी आवनारने चा नास्तो, सवारनू बपोरनू जमण, साजनू जमण एवी सरस व्यवस्था निःशुल्क कई पण लीधा वगर करवामां आवी छे। गाम लोकोनो पण खूब सहकार रह्यो, अधिकारी वर्गनो पण खूब सहकार रह्यो अने आवनार बारथी आवनार भक्तो पण बहु प्रसन्न थया अने एमने पण एमना सहकारथी आ कार्य बहु सरस रीते संपन्न थयुं छे। मारी बाजूमां अमारा मामलतदार साहेब ऊभा छे। કેટલાક ગામના યુવાનો અત્યારે કન્યાઓનું ભોજન આજે અમાસ છે માટે કન્યા પૂજન અને કન્યા ભોજન રાખવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં અહીંયા કન્યા પૂજન વગેરે ભોજન થઈ રહ્યું છે અને આ રીતના આખો માસ ખૂબ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક થયો। માતાજીને હું પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે આટલા જ ઉત્સાહ અને આનંદપૂર્વક અહીંયા આ ઉત્સવ પાછો ઉજવાય અને અહીંયા બધા સાચા સવરા આવતા વર્ષે પણ આવી સેવામાં આવે। તદુપરાંત અહીંયા આ સ્થાન ઉપર નર્મદા પરિક્રમાવાસીઓ માટેનું અન્નક્ષેત્ર પણ ચાલે છે, એના દાતા મુખ્ય મહેશભાઈ પટેલ જેઓ આફ્રિકામાં બિરાજે છે પણ આપણા નર્મદા તટે આવીને આ દ્રશ્ય જોતા એમને ખૂબ આનંદ આવ્યો અને 365 દિવસ નર્મદા પરિક્રમાવાસીઓને ભોજન મળે એ માટેની વ્યવસ્થા કરેલી પણ છે। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રામપુરાથી મોટાભાગના લોકો શરૂ કરે છે અને તિલકવાડા સ્થાનને નીચેથી જ જતા રહે છે, પરંતુ સ્કંદપુરાણ, વાયુપુરાણ અને નર્મદા પુરાણ એ ત્રણેય પુરાણોમાં ઉલ્લેખિત અહીં તીર્થો જે આવેલા છે તેમાં સૌથી પ્રથમ મારુતિ મંદિર, જ્યાં શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસે હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે। બીજું કે ભગવાન રામ જ્યારે વનવાસ ગયા ત્યારે અહીં નર્મદા કિનારે નર્મદામાં સ્નાન કરીને શિવલિંગ કાઢીને અહીં આગળ રામેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી છે। ત્યાર પછી ગૌતમ ઋષિનો અહીં આશ્રમ હતો તો સ્કંદપુરાણમાં લખ્યું છે કે રામજીએ જ્યારે અહલ્યા ઉદ્ધાર કર્યો ત્યારે સપ્તમાતૃકાઓનું આહ્વાન કર્યું અને એવું કહ્યું કે તમે આ સતી સ્ત્રીને એના પતિ પાસે પહોંચાડો, તો સપ્તમાતૃકા અહીં તિલકવાડા આવીને ગૌતમેશ્વર મહાદેવમાં ગૌતમ ઋષિને મળીને અહલ્યાને સોંપી ત્યારે ગૌતમ ઋષિએ એમને વિનંતી કરી કે માં તમે એક સ્વરૂપે અહીં જ આવી રહ્યો। આખા ભારત દેશમાં માત્ર બે જ જગ્યાએ સપ્તમાતૃકાનું મંદિર છે, એક તિલકવાડામાં અને બીજું એક દક્ષિણ ભારતમાં। ઓમકારેશ્વરની સામે સપ્તમાતૃકા આવેલા છે પરંતુ જે પ્રાચીન ઉલ્લેખ કરેલો છે સ્કંદપુરાણમાં તે માત્ર તિલકવાડાના સપ્તમાતૃકાનો જ કરેલો છે। તિલક રાજા અહીં રાજ્ય કરતા હતા અને તલથી ભગવાન શિવની પૂજા થતી હતી
એ તિલકેશ્વર મહાદેવનું મંદિર પણ તિલકવાડામાં આવેલું છે. 1790માં સ્થાપિત થયેલું માં નર્મદાનું મંદિર જે 232 વર્ષ જૂનું છે એ માતાજીનું મંદિર પણ આવેલું છે. આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકો આ વસ્તુઓથી અજાણ હોવાથી આ વખતે તિલકવાડાના નાગરિકોએ બોર્ડ બનાવીને નીચે મૂક્યું હતું, પરંતુ લગભગ 70% પબ્લિક દર્શન કર્યા વગર જ અહીંથી નીચેથી જતી રહી. તો એ જાણ કરવા માટે કે આપણા શાસ્ત્ર પ્રમાણે આ 5 તીર્થોનું જે દર્શન નથી કરતું એને ઉત્તરવાહિની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થતું નથી એવું સ્પષ્ટપણે પુરાણોમાં ઉલ્લેખ કરાયેલો છે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है बीआरजी बजट स्टे. बीआरजी बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फीथिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए बीआरजी बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9588667777. ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है. 108 कुंडी गायत्री महायज्ञ और संस्कार महोत्सव का वडोदरा शहर में आयोजन होने वाला है, जिसे लेकर आज पत्रकार परिषद का आयोजन किया गया था. अखिल विश्व गायत्री परिवार, गायत्री चेतना केंद्र और युग निर्माण गायत्री परिवार ट्रस्ट की ओर से 108 कुंडी गायत्री महायज्ञ और संस्कार महोत्सव का आयोजन 3 से 6 मई तक किया जाने वाला है, जिसके चलते आज सुभानपुरा झांसी रानी मैदान पर पत्रकार परिषद का आयोजन किया गया था. इस पत्रकार परिषद के दौरान पूर्व कॉरपोरेटर राजेश भाईरे, राजेश भाई भावसार, उपजोन संयोजक अनिल भाई रावल समेत कई अग्रणी उपस्थित रहे थे और पत्रकार परिषद के दौरान इस पूरे आयोजन के मामले में ज्यादा जानकारी मुहैया करवाई गई. आज आ प्रेस वार्ता नो संदर्भ एक ज छे. वडोदरा शहर नी अंदर समग्र वडोदरा शहर अखिल विश्व गायत्री परिवार वडोदरा द्वारा वडोदरा शहर समन्वय समिति अने समग्र परिजनों ना खूब सहयोग थी आ झांसी राणी ग्राउंड ऊपर 108 कुंडी गायत्री महायज्ञ संपन्न थवा जई रह्यो छे. आनी पाछळनुं लक्ष्य एक ज छे के छेल्ला 2 वर्षथी आखा विश्वनी अंदर एक हाहाकार मची गयेलो छे. वातावरणनी शुद्धि સાથે સાથે આ યજ્ઞની સાથે સતત એક વિજ્ઞાન પણ જોડાયેલું છે. એની સાથે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, દેવ પરિવાર વિસ્તાર એ લક્ષ્ય એમાં રહેલું છે. અત્યારે 3 તારીખે જલારામ લોહાણાવાડીથી શોભાયાત્રા સંપન્ન થશે અને અહીંયા યજ્ઞ સ્થળ ઉપર પધારશે. ત્યારબાદ સદગ્રંથની પૂજનનો ક્રમ સંપન્ન થશે. 4 તારીખે દેવ પૂજનનો ક્રમ સંપન્ન થશે અને એમાં વિશેષ રૂપથી યુવા કપલો જ આ યજ્ઞની અંદર ભાગીદાર બનશે. ત્યારબાદ 5 મહિલા સંમેલન છે અને મહિલા સંમેલનમાં વિશેષ રૂપથી શાંતિકુંજથી અમારા સૈફાલી દીદી પધારી રહ્યા છે. તો એ મહિલા સંમેલનની અંદર પણ ઓછામાં ઓછા 5,000 થી 6,000 બહેનો અહીંયા પધારવાની શક્યતા છે. અમારું રજીસ્ટ્રેશન એ રીતના થયેલું છે. ત્યારબાદ 5 તારીખે વિવિધ સંસ્કારો, બધા જ સંસ્કારો, યજ્ઞોપવિત, નામકરણ, જન્મદિવસ, મુંડન સંસ્કાર, આ બધા જ સંસ્કારો અહીંયા સંપન્ન થશે. અને ત્યારબાદ સહજે 5 વાગે વિશેષ રૂપથી યુવા સંમેલન છે
અને યુવા સંમેલનની સાથે સાથે 5555 દીપકનો વિરાટ મહાદીપ યજ્ઞ સંપન્ન થશે। 6 તારીખે સવારે ફરીથી યજ્ઞનો જે પ્રમાણે ક્રમ છે એ પ્રમાણે ક્રમ સંપન્ન થશે, સાથે ગર્ભોત્સવ સંસ્કારનું પણ આયોજન છે। એમાં ઓછામાં ઓછા 500 પણ વધારે બહેનો ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન કરશે અને એની વિશેષ ઉપસ્થિતિ એ બહેનોને વિજ્ઞાનની સાથે જોડી અને ગર્ભોત્સવ સંસ્કારનું શું મહત્વ છે એ માર્ગદર્શન પણ એમાં આપવામાં આવશે। આની સાથે આખું વિજ્ઞાન સમાયેલું છે અને આ આયોજનની અંદર આખા વડોદરાના સમગ્ર ગાયત્રી પરિજનો, વરિષ્ઠ વડીલો પરિજનોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। શાંતિ કુંજ અને અમારા ઉપજોન સંયોજક શ્રી રાજેશભાઈ ભાવસાનો પણ ખૂબ વિશેષ સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે। સંસ્કારી નગરી, ધર્મની નગરીની અંદર સૌથી વધારે આનંદની વાત એ છે, સૌપ્રથમ પહેલીવાર અને અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી અને વડોદરા નગરીના તમે જોઈ રહ્યા છો ગાયત્રી પરિવારના સર્વજનો દ્વારા આજે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે સાથે સંસ્કાર મહોત્સવનો આવતીકાલે એટલે આવતીકાલે 3 તારીખથી શોભાયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાંજે 5 વાગે ફિલોરા પાર્કથી ઝાંસી રાણી ગ્રાઉન્ડ સાથે આવશે। એવી જ રીતના સાંજે બીજા દિવસે સવારે એટલે 4 તારીખે અહીંયા ગાયત્રી પરિવારનો જે 108 કુંડી હવન યજ્ઞ છે અને એ જ રીતના સાંજે 4 તારીખે મહિલા સંમેલન રાખવામાં આવ્યું છે। 5 તારીખે ગાયત્રીના રૂટિંગ પ્રમાણે 5 અને 6 તારીખે પરિવાર 108 જે લોકોને આહુતિ આપવી હોય એ આહુતિ આપવા પણ આવી શકે છે। સાંજના સમય દરમિયાન બધા સંસ્કાર મહોત્સવ છે તો 3 તારીખે શોભાયાત્રા પછી 4, 5 અને 6 દરમિયાન આ સમગ્ર કાર્યક્રમ આપવામાં આવે છે। એની રૂપરેખા આપ ઝાંસી રાણી ગ્રાઉન્ડ પર આપશો તો વિગતવાર તમને હશે અને ખાસ કરીને સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી અને ધર્મનગરીના પરિવારને આ વડોદરા શહેરના ગાયત્રી અખિલ ભારતીય વિશ્વ પરિવાર તરફથી આપ સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ છે। શહેર કે કોઠી ચોરાહે પર જો કુબેર ભવન મોજૂદ હૈ વહાં કે રૂમ નંબર 103 મેં જહાં પર વડોદરા કસ્બા તલાટી કી ઓફિસ મોજૂદ હૈ વહાં આજ છત કા થોડા હિસ્સા ધરાશાયી હો ગયા। હાલાંકિ યે જો ઘટના ઘટી હૈ ઉસમે તલાટી કો તો કોઈ નુકસાન નહીં હુઆ હૈ લેકિન અચાનક જિસ તરીકે સે છત કા હિસ્સા ધરાશાયી હુઆ એસે મેં યે પતા ચલ પાતા હૈ કી વડોદરા મહાનગર પાલિકા કિતની લાપરવાહી બરત રહી હૈ અપની ઇમારતો કા ખ્યાલ રખ में। ऐसे में इस मामले को लेकर कस्बा तलाटी महेंद्र सूरती की प्रतिक्रिया भी सामने आई है। आज से तलाटी ऑफिस वडोदरा कस्बा की रूम नंबर 103 कुबेर भवन पहला माड़े आज सवेरे ऑफिस खोली है ने तेना थोड़ा समय एटले के 11:15 ऊपर थी प्लास्टर नो पोपड़ो खरी पड़ो तो सारू थे कि अमे लोग बैठा ना था तो इजाग्रस्त थाना चांसीस था बाकी अत्यारे कोई जानहानि के नुकसान एवं कहीं थयुं नथी। અમે લોકોએ 2 વખત અરજી કરી છે, લેખિતમાં અરજીઓ આપી છે કે અમારી ઓફિસ જર્જરિત છે, પેલું પાર્ટેશન છે, પછી અંદર જે રેકોર્ડ રૂમ છે એમાં ઉધઈ લાગી ગઈ છે, એ બધી બાબતે અમે લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે। હજી એ અરજીઓ PWDની જે કચેરી છે આ PWD ડિપાર્ટમેન્ટ અંદર આવતું હોય છે એટલે ત્યાંથી એ લોકો રિનોવેશન માટે જ્યારે એ લોકોની ગ્રાન્ટ કે એવું કંઈ આવશે ત્યારે રિનોવેટ કરશે। બેસવું તો રિસ્કી છે જ પણ અમે ફરજના ભાગરૂપે અહીંયા બેસતા હોય, ગંભીર તો ખરું જ કદાચ અત્યારે સારવાર લેતા હોત એ બાબતે। વડોદરા શહેરમાં જો 4 ઐતિહાસિક દરવાજે મોજૂદ હૈ ઉનમેં સે લહેરીપુરા ગેટ કી મરમ્મત કા કાર્ય 75 લાખ રૂપિયો કે ખર્ચ પર કરવાયા ગયા થા લેકિન ઉસકે બાદ લહેરીપુરા ગેટ કા કુછ હિસ્સા ધરાશાયી હો ગયા થા જિસકે બાદ અભી તક ઇસ ગેટ કે મરમ્મત કા કાર્ય નહીં હો પાયા હૈ એસે મેં મેયર કે યુ રોકડિયા કી ઓર સે ઇસ મામલે મેં આર્કિયોલોજી કે સામને શિકાયત દર્જ કરવાને કી બાત કી ગઈ હૈ। 1.5 સાલ પહેલે પાલિકા કી ઓર સે વડોદરા શહેર કે ઐતિહાસિક 4 દરવાજો મેં સે લહેરીપુરા ગેટ કે મરમ્મત કા કાર્ય 75 લાખ રૂપિયો કે ખર્ચ પર કરવાયા ગયા થા
लेकिन पहली बारिश में ही गेट की छत धराशायी हो गई, जिसके बाद मेयर केयूर रोकड़िया की ओर से गेट का जायजा लिया गया और आर्कियोलॉजी विभाग को इसकी जानकारी दे दी गई। हालांकि इस बात को एक साल बीत चुका है, लेकिन अभी तक लहरीपुरा गेट के मरम्मत का कार्य नहीं हुआ है। ऐसे में मेयर केयूर रोकड़िया की ओर से इस बात को संज्ञान में लेते हुए आर्कियोलॉजी के सामने शिकायत दर्ज करवाने की बात कही है। 2021 नवमा महीना में लहरीपुरा एटले के सीटी मध्य विस्तार गेट में थी जेनी नीचे थी वाहनों अवर जवर करे छे, एनी छत अचानक तूटी पड़ी थी। आनु रिस्टोरेशन नी कामगिरी चारे चार दरवाजा आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया ASI गवर्नमेंट संस्थाए 3 वर्ष पहला करी थी। आ 3 वर्ष दरमियान अचानक एनी छत तूटी पड़ी है, त्यारे अमे आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया अधिकारी ने साथ राखीने स्थल विजिट कर आने फरीवार रिस्टोरेशन की कामगिरी करवा माटे अमे एजेंसी ने कहूँ पण हतुं, परंतु एजेंसी आजे 9 महीना थवा छता आजे 8-9 महीना थई गया छता पण कोईपण प्रकार की कामगिरी करी नथी, त्यारे अनेक रिमाइंडरो पछी मारे पत्र लखवानी फरज पड़ी छे। अने एनी अंदर स्पष्ट शब्दों में लख्युं छे कि आना नीचे थी पसार थता राहदारी अथवा तो व्हीकल ने कोईपण प्रकार जानमाल ने जो नुकसानी आना कारणसर थशे तो एनी जवाबदारी आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया नी रहेशे, अने जो आवी कोई दुर्घटना बने छे तो एनी तमाम जवाबदारी एना माथे रहता अमे फौजदारी कार्यवाही पण एनी सामे करी शकीए छे। वैसे इसके सामने विपक्ष का ये कहना है कि सत्ताधीश ही अपनी जिम्मेदारी में से भाग रहे हैं और अपनी गलतियों का दोष आर्कियोलॉजी विभाग के माथे मढ़ रहे हैं। ऐसे में इस मामले में पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया सामने आई है। बात एवी छे કે ત્યાં 75 લાખ કરોડ રૂપિયાની ઉપર ખર્ચો થયેલો છે, તો સુપરવિઝન કોને કર્યું? કોર્પોરેશનના અધિકારીઓ જો સુપરવિઝન કર્યું હોય તો એમને શું જોયું? તમે કઈ રીતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને તમે દોષી ઠેરવ છો? ખરેખર તો જે લોકોએ સુપરવિઝન કર્યું હોય, જેણે કામ કરાયું હોય, એના ઉપર એક્શન લેવાય, નહીં કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ। આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ તો તમને એ સાચવવાનું કહે છે જ, તમે નથી આચવતા એ વાત છે, એટલે જે કહે છે તે ખોટું છે। ખરેખર તો અત્યારે જે પોઝિશન છે એની અંદર કોઈનો વાંક કાઢ્યા વગર કોર્પોરેશનની જવાબદારી બને છે કે એ મિલકતને હાચવવાની અને એને માવજત કરવાની, એટલે એને રિપેર કરવાનું હોય, જે કંઈ કરવાનું હોય એ કરી અને વડોદરા શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય એની તકેદારી રાખીને આ કામ કરી આપે એવું મારું સ્પષ્ટ માનવું છે। બાકી દોષારોપણ તો એકબીજા પર તમે કરતા રહેશો, પણ દોષારોપણની અંદર પણ તમે જવાબદાર છો એવું સ્પષ્ટપણે મને દેખાઈ આવે છે, કારણ કે આપણા એન્જિનિયરોએ સુપરવિઝન કર્યું છે। એમને નરી આંખે જો દેખાતું હોય તો પહેલાં તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ, એને બનાવવું જોઈએ, પછી કોઈના ઉપર દોષારોપણ કરવું જોઈએ, કારણ કે આપણે ખર્ચો કર્યો છે ને આપણા જ એન્જિનિયરોએ સુપરવિઝન કર્યું છે તો દોષ કોના ઉપર આવે? એકબીજા પર દોષારોપણ કરવા કરતાં કાંઈ હોનાર જ થાય અને વડોદરા શહેરના નાગરિકો ઇન્જર્ડ થાય અથવા વાગે તે જવાબદારી કોની? એટલે જવાબદારીપૂર્વક કહું છું કે તાત્કાલિક એને રિપેર કરો, દોષારોપણ કરતાં પહેલાં આપણા એન્જિનિયરોએ શું જોયું અને કેવું કામ કરાયું, એનો મતલબ કે જે કામ કરાયું એમાં ભ્રષ્ટાચાર થયેલું છે એ નરી આંખે દેખાય છે, એટલે એ ભ્રષ્ટાચારને સંતાડવા માટે, ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ બધા કાવતરા થઈ રહ્યા છે એવું મને લાગે છે। બાકી એક્શન લેવું હોય તો આટલા ટાઈમની અંદર કેવી રીતે પડી જાય, કેવી રીતે તૂટી ગયું એ એની ઇન્કવાયરી થાય અને તરત એના ઉપર શિક્ષાત્મક પગલાં થાય તો સારી વાત છે। આ તો તમે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, પેલો ડિપાર્ટમેન્ટ, કોઈ ડિપાર્ટમેન્ટની જરૂર નથી, નરી આંખે આપણે સુપરવિઝન કર્યું છે, આપણે રૂપિયા ખર્ચવા કર્યો છે, આપણે સારું કામ નથી કર્યું એ નરી આંખે દેખાતી હોય તો એના ઉપર શિક્ષાત્મક પગલાં પછી લો, પણ પહેલાં એને રિપેર કરીને વડોદરા શહેરના નગરજનો કોઈ હોનાર ના થાય, એને નુકસાન ના થાય એની કાળજી કરી અને માવજત કરો એને। વડોદરા મહાનગરપાલિકા કી ઓર સે પાલિકા કે કઈ કર્મીઓ કા તબાદલા કરવા દિયા ગયા હૈ। દરસલ 13 જીતને મહિલા ઓર પુરુષ કર્મચારીઓ કા તબાદલા હુઆ હૈ ઓર ઇસ તબાદલે કે ચલતે ઇન કર્મચારીઓ કો કાફી દિક્કતે હો રહી હૈ। દરસલ આજ ઇકઠા હુએ યે સભી કર્મચારી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કે પાસ ઇસ મામલે કો પ્રસ્તાવિત કરને કે લિયે પહોંચે થે। દરસલ યે કર્મચારી અપની પડતર માંગો કો સાજા કર રહે હૈ ક્યુંકી ઉન્હે પ્રાથમિક સુવિધાએ ભી અપને કામ
काम की जगह पर नहीं मिल पा रही है। ऐसे में परेशान हुए कर्मचारियों की ओर से इस मामले में आवाज़ उठाते हुए आज म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। दरअसल जो हैंडीकेप कर्मचारी है उन्हें भी काफ़ी तकलीफ हो रही है और अपनी मांगों को रखते हुए इन सभी कर्मचारियों की ओर से जल्द उन्हें प्राथमिक सुविधाएं मुहैया करवाने के मामले में कोई फैसला लिया जाए, ऐसी मांग की जा रही है। वैसे इन कर्मचारियों का ये भी कहना है कि अगर जल्द ही उनके इस मसले का कोई हल नहीं निकाला गया तो फिर उनकी ओर से आगे बड़े पैमाने पर आंदोलन भी किया जा सकता है। कामदार एकता, कामदार एकता, कामदार एकता, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद। हमारी अगाऊ पण आवेदन पत्रों अने वहीवट ने कमिश्नर साहेब ने रजूआत करी घणा मुद्दाओ पेन्डिंग छे। अने हाल में अत्यारे अमारे जे बदलीओ जे वोर्ड विभाजन में जे बदलीओ करवामां आवी छे ए बदलीओ में घणा कर्मचारियों ने जे शारीरिक प्रश्नों छे फिजिकली अने रिटायर कर्मचारी जे टूंक समय में रिटायर थाय छे महीनो बे महीना जेने बाकी छे ए कर्मचारियों ने पण बदलीओ करवामां आवी छे। हेन्डीकेप कर्मचारियों ने पण एना स्थळथी अने फील्डनी कामगीरी सोंपवामां आवी छे। आ प्रश्न लई अने अमे कमिश्नर साहेब पासे आजे जवाना छे रजूआत करवा माटे। बीजू 720 દિવસનો જે પ્રશ્ન અમારે કર્મચારી જે સફાઈ કામદારને ક્લાસ 4ના કર્મચારીને કાયમ કરવા રજવનદારી કર્મચારીને 700 દિવસ થાય તો કોર્પોરેશન એને કાયમી ઓર્ડર આપવામાં આવે છે, જે અમે અમારા યુનિયન તરફથી એનો કોર્ટમાંથી ઓર્ડર પણ લઈ આવ્યા હતા અને એની અમલ થઈ રહ્યો છે હાલ। તો એની સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લેબર કમિશનર ઓફિસમાં અપીલ માંગ્યું છે આ એવોર્ડ રદ કરી અને કર્મચારીની ભરતી બંધ થાય। તો આ નિયુક્તિ માટે આ અપીલ કોર્પોરેશન તરફથી પાછી ખેંચવામાં આવે અને આ જે 700 દિવસની જે કર્મચારીની ભરતી છે એ ચાલુ રહે એના માટે અમે આજે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। 100% અમે સાહેબને બદલી કરવું એ વહીવટ અને કર્મચારી જે બદલી સ્થળ પર કામ કરવું એ અમારી ફરજનો ભાગ છે। ગમે તે 12 વોર્ડ હોય કે 19 વોર્ડ હોય, કર્મચારી એના ફરજના ભાગરૂપે જ્યાં બદલી થાય ત્યાં કામ કરવું એ અમારી ફરજના ભાગરૂપે છે। પરંતુ એમાં જે કંઈ નાની મોટી આજે અનુભવી કર્મચારીઓ, જાણકાર કર્મચારીઓ, જે સ્થળ સ્થિતિને જાણકારો એને લીધે જે પણ કામની અંદર જે ઝડપથી થાય છે એને લીધે જે જાણકાર કર્મચારીઓ અનુભવી કર્મચારીઓને જે બદલી કરવામાં આવી છે તેની અસર થોડી કામગીરી પર પડશે, જે તે અધિકારીને પણ એની મુશ્કેલીઓ પડશે અને અલ્ટિમેટલી વહીવટમાં આ મુશ્કેલી ઊભી થશે। એટલે એ બધી રજૂઆત લઈ અને અમે કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ। અમારું ફરજનું સ્થળ વોર્ડ નંબર 18 હતું મકરપુરા, ત્યાંથી અમારી બદલી વોર્ડ નંબર 13 એટલે કે રાવપુરા ખાતે કરવામાં આવી છે। ત્યાં અમે પહેલાં બારણીસીની કામગીરી કરતા હતા, અહીંયા અમને બ્લોક પર મૂકવામાં આવ્યા છે એટલે અમને આવવા જવાની તકલીફ પ્લસ જે ફિલ્ડમાં કામ કરવાની તકલીફ એ બધી તકલીફો અમને અમારી રજૂઆત કે અમને અમારી રહેઠાણના નજીકના સ્થળે મૂકવામાં। पादरा तालुका के रणु गांव में इपका लेबोरेटरीज कंपनी बीते 20 सालों से कार्यरत है। वैसे इस कंपनी की ओर से पादरा की कई सड़कों पर अवैध अतिक्रमण खड़ा कर लिया गया है और इस कंपनी की ओर से इन सड़कों को खरीदने की कोशिशें भी जारी है। हालांकि इसके खिलाफ गांव के सरपंच और किसानों की ओर से बार बार सरकार तक ये मामला पहुँचाने की कोशिश की जा चुकी है और इसकी शिकायत पादरा पुलिस थाने में दर्ज भी हो चुकी है, लेकिन अभी तक प्रशासन की ओर से इस मामले में कोई भी कदम नहीं उठाया गया है, जिसके चलते आज गांव के सरपंच और किसान इस मामले को लेकर डिप्टी कलेक्टर कुलदीप सिंह झाला के पास आवेदन पत्र देने के लिए पहुंचे। रणु गांव पास से आया है, हमें इपका लेबोरेटरी करीने कंपनी छे, एमने जाहिर नामू पाड़ी ने रस्ताओ बधा आपी दीधा छे। ग्रामजनों ने कोईपण प्रकारनी जानकारी नथी, नाथी खेडूतोने जे लागता वळगता खेडूतो छे एमने पण कोई जानकारी नथी અને સીધું કોઈ વળતર આપ્યા વિના કંપનીએ બધા રસ્તા આપી દીધા છે। અત્યારે કશું તંત્ર સાંભળતો નથી। અમારી માંગ એટલી જ છે કે આ જે જાહેરનામું પાડ્યું છે એને રદ કરી અને ફરીથી સરકારે થોડુંક વિચારવું જોઈએ। ગ્રામજનોને આવવા જવાનો રસ્તો છે એ બંધ ના કરવો જોઈએ। ખેડૂતો માટે જે રસ્તો છે, ઢોર ઢાંખર બધા જાય આવે છે એ રસ્તાથી, તો બધાને મુશ્કેલી પડે એવું છે એટલે એ રસ્તો ખુલ્લો કરે અને એ જાહેરનામું રદ કરે એવી અમારી માંગણી છે। 7-8 ગામોને રસ્તો છે
અને મારી પોતાની જમીન ત્યાં આવેલી છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી પણ કંઈ ધ્યાને આપ્યું નથી. બધી જ નર્મદા નિગમને જાણ કરી હતી, એ લોકો પણ કશું સાંભળતા નથી, એટલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છે. पादरा से ये खबर सामने आ रही है जहां पर मां कृपा ट्रैवल्स की निजी बस 15 दिन के टूर पर पादरा के प्रवासियों को लेकर निकली थी. दरअसल इस बस का ड्राइवर रात के 2 बजे बनारस के एक होटल में प्रवासियों को छोड़कर बस लेकर फरार हो गया, जिसके चलते जो प्रवासी थे उनमें काफ़ी रोष का माहौल बना हुआ है. हालाँकि इस मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक बस के ड्राइवर और एजेंसी के संचालक के बीच तकरार होने की वजह से ड्राइवर इस तरीके से फरार हो गया है, लेकिन प्रवासी इस कदम के चलते मुसीबत में आ गए हैं. પાદરા થી અમે ગંગા સાગર ની ટૂર લઈને નીકળ્યા હતા. ત્યાંથી કમલેશભાઈ સાથે ઓર્ગેનાઇઝર કમલેશભાઈ હતા, એ બસ લઈને આવ્યા હતા અમારી સાથે. અને મા ટ્રાવેલ્સ વાળા ભાઈ તે ચંપારણ સુધી તો આયા કમ્પ્લીટ, અને પછીથી અમને બધું ચાલુ કરી દીધું લડવા ઝઘડવાનું ને બધું, અને અમને બિલકુલ અશાંતિ આપી છે એમના ટ્રાવેલ્સ ની અંદર. અને અમે જે નીકળ્યા હતા એની અંદર થી પછી અમને એ અમે નીકળી અને ટૂર લઈને બનારસ સુધી આવ્યા, અને અમને ખબર પણ નહીં. અને રાત્રે 2:30 વાગે અમારો બધાનો સામાન ગાડીમાંથી કાઢી નાખ્યો અને હોટલની અંદર રસ્તામાં મૂકી દીધો છે. અને એની અંદરથી અમારા રૂપિયા પૈસા લીધેલી સાડીઓ અમારા બધાની ચોરી થયેલી છે, એ બધી વસ્તુની ચોરી થયેલી છે. એટલે એ મા ટ્રાવેલ્સ વાળા ભાઈ ઉપર જે કાર્યવાહી કરવાની એ અમે લોકો આવીને કરવાના જ છે. પાદરાથી હું ટૂર આયોજન કરીને આવેલો છું. 15 દિવસનો પ્રોગ્રામ હતો, એમાં સંપૂર્ણ બધા ઘરના કુટુંબ જેવા હતા મારા માટે. પણ પહેલે દિવસે અમે ચંપારણ ગયા તો મા કૃપાવાળા ગાડીવાળા લક્ઝરીવાળાએ એરનગતી કરવાની ચાલુ કરી. પૈસાને 1 લાખ રૂપિયા અમે આપી દીધેલા હતા, પણ તોય એવું કહેતો પૈસા તમે તો તમને જેમ જરૂર પડે તારા ગૂગલ ઉપર અને તને જેમ જરૂર પડે એમ આપણે આપીશું. અને આપતા હતા 50,000 રૂપિયા લે છે, 1 લાખ રૂપિયા લે, બીજે દિવસે પાછા 50,000 રૂપિયા લે ડીઝલ પૂરા ટેક્સ ભરવા. પણ છેલ્લે દાડે જે 4 દાડા બાકી હતા બનારસની અંદર એને એરનગતી એટલી બધી કરી, એનો રસોઈથી મળીને બધાએ હું આયોજક છું પણ મેં એને ટોટલી હોપી દીધેલું તું કર ભરું ટોટલી કે મેં તું કર હું ખાલી આવું છું. તો એને એટલું બધું મને એલનગીતી કરી તો જગન્નાથપુરીથી ના અહીં આવવાનો હતો, પણ તો એને સમજાવીને મેં રાખ્યો છે. તો એ સમજ્યો ના સમજો તો ત્યાં આગળ તો બહુ એલનગીતી કરી, તો એમ હું બોલ્યો સહન કરી લીધું મારી રીતે. પણ અહીં આગળ બનારસ આવ્યા, બનારસથી જ મારા 3 દિવસ આપણે જવાનું હતું ઉજ્જૈન ચિત્રકૂટની એ. અને રાતે 2 વાગે બસ લઈને રસોડું ભરીને બધા નાહી ગયો. મને સવારે 4 વાગે ખબર પડી, હું ઉઠીને નીચે આવ્યો તો મને ખબર પડી કે બસ ગતી રહી, એટલે મને ખુદને ટેન્શન આવી ગયું પૂરું. પણ મારી જોડે બધા સંતરામ મંદિર વાળા આપણે ટૂરના જે મારી જોડે આયોજક છે આવ્યા હતા બધા મારે બહેનો બધા થઈ કરે છે, એ મારી જોડે પૂરા સપોર્ટમાં રહ્યા છે. અને બધું કે એ હેરાનગતી એટલી બધી કરતો હતો તો રાતે 2 વાગે સામાન ઉતારીને ગાડી લઈને નાહી ગયો, મને સવારે 4 વાગે ખબર પડી. ઠેલા અને બધું ઉતારીને હોલની અંદર ઉતારીને ગતો રહ્યો. એની અંદર લોકોના ઠેલાની અંદર કોઈના પૈસા ગયા હશે કે કોઈનું કશું વસ્તુ ગઈ હશે, કોઈની સાડી ગઈ હશે, આ બધી જવાબદારી એ મા કૃપાવાળાની છે. એટલું હું એના માટે જાણ કરું છું કે આવા માણસને આ જીવન બસ કરશો નહીં, કોઈ બી કરતું હોય તોય, અને એની ઉપર પગલાં લેવાના નક્કી છે, એવું નક્કી થઈ ગયેલું છે. शताब्दी सेवक अभियान में हिस्सा लेने वाले स्वामीनारायण संस्थान के सेवकों के लिए शताब्दी सेवक अभिवादन कार्यक्रम को पादरा के स्वामीनारायण मंदिर में आयोजित करवाया गया. पादरा में BABS संस्था की ओर से प्रमुख स्वामी महाराज जन्म शताब्दी महोत्सव को मनाते हुए पारिवारिक शांति अभियान शुरू करवाया गया था, जिसके चलते पारिवारिक शांति के संदेश सेवकों की ओर से घर घर जाकर पहुंचाए जा रहे हैं. वैसे इसका आशय इतना ही है कि हर घर में शांति की स्थापना हो और हर घर व्यसन मुक्त बने, जिसके लिए हर गाँव और शहर में स्वयं सेवक कार्यरत है. वैसे इस शताब्दी सेवक अभियान में हिस्सा लेने वाले सेवकों के लिए पादरा के स्वामीनारायण मंदिर में शताब्दी सेवक अभिवादन कार्यक्रम का आयोजन करवाया गया था, जिसमें BABS स्वामीनारायण संस्था के पूज्य संत श्री धर्मकीर्ति दास जी स्वामी और श्रीजी वंदन स्वामी जी उपस्थित रहे थे. इस मौके पर पादरा के विधायक जशपाल सिंह पटियार, पादरा नगर पालिका के प्रमुख मयूर ध्वज सिंह ज्वाला समेत पालिका के सदस्य और राजनैतिक अग्रणियों की उपस्थिति भी दर्ज की गई थी.
આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ડિસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે યોજાનાર છે. એ ઉત્સવ નિમિત્તે પાદરા તાલુકાની અંદર ઘરે ઘર ફરી અને પારિવારિક શાંતિ અભિયાનનો મુદ્દો હતો, તે દરેક ઘરે ઘરે ફરી અને દરેકના પરિવારમાં શાંતિ થાય અને દરેકના પરિવારમાં સંપ રહે અને દરેક ઘર વ્યસનમુક્ત બને એ માટેનું અભિયાન ચલાવ્યું છે. અને આ અભિયાન ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ 3 મહિના ચાલ્યો છે. આજે જે અભિવાદનનો કાર્યક્રમ રાખેલો છે પાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ખરેખર અમારું અભિવાદન કરવાનું જ ના હોય, આ તો અમારી ફરજ જ છે. પણ જે અમારી અભિવાદન કર્યું છે એ બદલ જનતા અને પ્રજાનો ખૂબ ખૂબ આભાર. પાદરા તાલુકામાં ભગવાનનો જે પાદરા તાલુકામાં કેટલા લોકો, કેટલા સ્વયંસેવકો જોડાયા હતા અને કેટલા ઘરોનો સંપર્ક કર્યો છે, શું તમને એની અંદર? પાદરા તાલુકામાં લગભગ 866 જેવા સ્વયંસેવકો જોડાયા અને 26,000 ઉપરાંત ઘરોએ વ્યક્તિગત ઘરોની મુલાકાત લઈ અને દરેક ઘરને વ્યસનમુક્ત અને પારિવારિક શાંતિનું અભિયાનનો અમે ત્યાં સંપર્ક કરેલ છે. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી દેશભરની અંદર પારિવારિક શાંતિ અભિયાનનો કાર્યક્રમ કાર્યકરોના વૃંદ બનાવી અને કરવામાં આવ્યો. એ નિમિત્તે આજે પાદરા તાલુકાની અંદર કુલ 866 કાર્યકર્તાઓએ 26,000 ઘરોમાં જઈ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે પારિવારિક શાંતિ અભિયાનનો સંદેશ પાઠવ્યો હતો. બધા પોતાના ઘરની અંદર પોતાના ઈષ્ટદેવને આ રીતે સાથે મળી અને પ્રાર્થના કરે, સમૂહમાં પોતાના ઘરના પ્રશ્નોની રજૂઆત કરે, કામોની ચર્ચા કરે, એના દ્વારા એકબીજા પ્રત્યે આત્મીયતા થાય અને કુટુંબની અંદર સંપનું કાયમ વાતાવરણ જળવાઈ રહે, આવી સુંદર આ મેસેજ પ્રમુખ સ્વામી મહારાજનો આ કાર્યકર્તાઓએ ઘરો ઘર પહોંચાડ્યો. એ નિમિત્તે આજે પાદરા મંદિરે, પાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પાદરાના શ્રેષ્ઠીઓ, ગામના આગેવાનો તથા પાદરા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી જસપાલસિંહજીની ઉપસ્થિતિની અંદર 866 કાર્યકર્તાઓએ જે 2.5 મહિના સુધી મહેનત કરી એ લોકોનો અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પાદરા તાલુકાના દરેક શ્રેષ્ઠીઓ અને જસપાલસિંહજી ઉપસ્થિત રહી આ દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી અને અભિવાદન કર્યું હતું. जाफराबाद में पूर्व विधायक हीराभाई सोलंकी के हाथों टिम्बी से निगाला तक की सड़क का खात मुहूर्त करवाया गया. अमरेली के जाफराबाद से ये खबर सामने आ रही है, जहां पर टिम्बी से निगाला गांव की सड़क का खात मुहूर्त का कार्यक्रम आयोजित किया गया था. दरअसल पूर्व विधायक हीराभाई सोलंकी के हाथों ये खात मुहूर्त करवाया गया और इस मौके पर तालुका पंचायत के प्रमुख प्रतिनिधि नाज भाई, तालुका भाजपा प्रमुख दिनेश दादा, जिला पंचायत के सदस्य प्रतिनिधि देवजी भाई पटशाला, युवा भाजपा प्रमुख समेत गाँव के सरपंच और अन्य कई अग्रणियों की उपस्थिति दर्ज की गई. મારું નામ કુલદીપભાઈ વરુ, જાફરાબાદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ. આજરોજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ તાલુકાના ટીંબીથી નિંગાળા એટલે કે 6 ગામને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. આ રસ્તા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. એટલે સૌ પ્રથમ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે છેવાડાના ગામના લોકો માટે, ગામની લોકોની સુખાકારી માટે આ રસ્તો મંજૂર કર્યો છે તે બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનીએ છીએ. સાથોસાથ અમારી સાથે ખાતમુહૂર્તમાં વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ નાજભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય દેવજીભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ દિનેશ દાદા, 6-6 ગામના સરપંચો અને પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, એ સૌનો પણ આભાર માનીએ છીએ. 8 ગામને જોડતો આ રોડ જેનો આજે પૂર્વ સંસદીય સચિવ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં આ કામને શરૂ કરાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને વિનંતી કે જે પ્રમાણેની ક્વોલિટી બીપ અને બ્રિજ પ્રમાણે કામ થાય, જેથી લોકોને લાંબા સમય સુધી આ રોડની સુખાકારી મળી રહે. વર્ષો જૂનો આ પ્રશ્ન આજે સોલ્વ થયો, એથી 8 ગામ અને ટીંબી સહિત સૌ લોકોનો આનંદ રાજ્ય સરકાર તરફ વ્યક્ત કરી હિન્દુસિંહ ભારત માટે. રાજ્ય સરકાર દ્વારા આજે
ટીંબીથી લઈને નિંગાળા સુધી એટલે કે આ છ ગામને આવરી લેતા રીસર્ફેસિંગનું કામ જ્યારે અહીંયા આજે શરૂ થયું હોય ત્યારે 3 કરોડ રૂપિયાના માદમાં રકમે સરકારશ્રી આ રસ્તાનું રીસર્ફેસિંગ કામ મંજૂર કર્યું છે ત્યારે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે જ્યારે આ ખાતમુહૂર્ત થયું છે રીસર્ફેસિંગનું ત્યારે અહીંયા ઉપસ્થિત ગ્રામ સરપંચ સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વરિષ્ઠ આગેવાનો મનુભાઈ સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે અમે આ ગામને ધન્ય અનુભવીએ છીએ. ટીંબી ગામથી આ શરૂ થનારો રસ્તો સારી ગુણવત્તામાં થાય એવી પણ પ્રાર્થના કરીએ છીએ અને આવતા દિવસોમાં આ રસ્તાનો સારો એવો આ છ ગામને લાભ મળે એ જ અપેક્ષા રાખીએ છીએ. આજે આપ જોઈ રહ્યા છે સંપૂર્ણ આજુબાજુના ગામના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનો પણ આભાર માનીએ છીએ. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की ओर से एक विवादित बयान दिया गया था जिसके सामने महाराष्ट्रीयन संगठनों की ओर से विरोध जताया जा रहा है. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के इस विवादित बयान के सामने विरोध जताते हुए आज बड़ोदरा शहर में डेरी डेन सर्कल पर महाराष्ट्रीयन संगठन के लोग इकट्ठा हुए और उनकी ओर से दिल्ली के मुख्यमंत्री की तस्वीर पर काली स्याही लगाकर इस मामले में विरोध प्रदर्शित किया गया. આજે અમે લોકોએ ગઈકાલે જે ન્યૂઝ અને ટ્વિટર દ્વારા જે ખબર પડી કે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સર્વે સર્વા એવા આ અરવિંદ કેજરીવાલજીએ એક દેશદ્રોહીનું કામ કર્યું છે, એક IRS ઓફિસર છે, એમને આ અશોભનીય જે ભાષણ કર્યું છે એ એકદમ તુચ્છ અને ગલીત છે. કોઈ પણ રાજ્યની અંદર તમે જઈને કોઈ ભાષાકીય કોઈ ભાષાનો માણસ એને શું કામ આ આપ્યું, શું કામ શું બનાવ્યું એની ઉપર એમણે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી. એ ગુજરાતમાં આવીને જ્યારે આવું બોલતા હોય એ અશોભનીય વર્તન છે અને એની અંદર પાછા અમારા મહારાષ્ટ્રીયન સમાજની ઉપર એ જે બોલી ગયા કે ગુજરાતમાં મહારાષ્ટ્રનો માણસ કેમ, તો ભાઈ અમારી કર્મભૂમિ ગુજરાત છે, જન્મભૂમિ અમારી મહારાષ્ટ્ર છે. અમે અહીંયા રહ્યા વર્ષોથી જ્યારે મહારાષ્ટ્રની જો મહારાષ્ટ્રીયન સમાજ છે એણે રાજકારણમાં શું કામ કર્યું છે, એણે શિવાજી મહારાજના માવડાઓ બનીને આ દેશને સ્વતંત્રતા અપાવવા માટે શું કામ કર્યું છે એ બધું મોદી સાહેબને ખબર છે. તો એમની મરજી કે ગુજરાતમાં અધ્યક્ષ કોને બનાવે નહીં બનાવે. આ શું કર્યું એમણે કે ગઈકાલના ભાષણની અંદર એણે બે સમાજને દુઃખી કરવાનું, બે સમાજની અંદર અંદર કંઈક લડાઈ કરવાનો એવો એક મુદ્દો છંછેડીને ગયા છે. એમને એવું છે કે હું બીજા રાજ્યોની અંદર આવું તેવું કરું છું તો હું આવી રીતના ગુજરાતમાં પણ આ લોકોને આવું કરું, પણ અમારો ગુજરાત, આપણો ગુજરાત અને આપણું ભારત લોકશાહીનો દેશ છે, હિન્દુસ્તાની છે, બધા હિન્દુઓ એકત્ર છે, એકત્રિત સંગઠન ચલાવે છે અને બધા સંસ્કારી છે. આવા એમના નિવેદનથી કોઈ કોઈની અંદર આવું કોઈ કારણ થવાનું નથી, પણ અમારા મહારાષ્ટ્રીયન સમાજની અંદર જ્યારે એ એવું બોલીને ગયા કે મહારાષ્ટ્રનો માણસ જ કેમ, તો એ અમને એક દુઃખ પહોંચાડ્યું છે અને એમનું આ અશોભ્ય જે કર્યું છે એમણે ભાષણ એ શોભતું નથી. એમણે અચૂક માફી માંગી. देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए बीआरटी टीम को इजाजत. धन्यवाद. खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.